નર્મદા જિલ્લો, જેને હરિયાળો જિલ્લો કહેવામાં આવે છે, કેમ કે ત્યાંથી જ પસાર થાય છે ગુજરાતની જીવાદોરી નર્મદા. પણ જ્યાંથી નર્મદા પસાર થાય છે અને તેના કિનારે આવેલા તિલકવાડા તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓની પાણીને લઈને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આઝાદીના અમૃતકાળમાં પણ લોકો નદીના પટમાં વેરી ખોદી પીવાનું પાણી કાઢવા મજબૂર હોય તેવા દ્રશ્યો હાલ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આ છેવાડાના ગામોની વરવી વાસ્તવિકતા છે, પરંતુ શહેરમાં વસવાટ કરતા ભવ્ય લાઇફસ્ટાઇલને અનુસરતા નેતાઓ હાલ આ વરવી વાસ્તવિકતાથી દૂર છે. આ મેન નદીમાં પાણી અમે કુવાળ ખોદીને ભરીએ છીએ. પહેલું ડળું પાણી આવે છે, પછી સારું પાણી પછી આવે છે તો ભરીએ છીએ, અને નદી આવે તો પાણીની અમને બહુ તકલીફ થાય છે. ઢોર પીવે એવું પાણી અમારે પીવું પડે છે, અને નળ મૂકાશે પણ નળમાં પાણી આવતું નથી, અને સરકાર મોટા મોટા વાયદા કરે છે પણ પાણીની કંઈ સુવિધા નથી. એટલે અમારે કાનું ઉઠીને પાણી ભરવા આવવું પડે, આખો દિવસ પાણીમાં જ જતો રહે છે. હાલ સરકારી યોજના નલ સે જલને ગામે ગામ પહોંચાડવાનો સરકાર દાવો કરી રહી છે, પરંતુ હજુ પણ એવા અનેક ગામડા છે જ્યાં નલ સે જલ યોજનાના અંતર્ગત નળ તો લાગી ગયા પણ તરસ છીપાવતું પાણી નળમાંથી આવતું નથી. શોભાના ગાંઠિયા સમાન લાગેલા નળ માત્ર સરકારી યોજનાને ચરિતાર્થ કરતા હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા જિલ્લાના 550 ગામોમાંથી 461 ગામોમાં નલ સે જલ યોજના ફારસરૂપ બની છે, જ્યારે તિલકવાડાના અલવા ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. ગામની મહિલાઓને 3 કિલોમીટર ચાલીને મેણ નદીમાંથી પાણી લાવવા મજબૂર બની છે. અમારા અલવા ગામમાં પાણી નહીં, પાણીની સુવિધા આપે તો સારું, નળ મૂકાશે પણ પાણી આવતું નથી. અમારા કુવાળા ખોદીને પાણી ભરવું પડે છે, ગંદુ પાણી પીવા પીએ છીએ અમે. પાણી નથી તો પછી પાણી પીવું જ પડે, ને ગંદુ પાણી અમારા રજૂઆત કરી છે પણ સમહદે બની ગયા છે, પણ હજુ જોઈન્ટ માર્યો નથી, એના કારણે પાણી આવતું નથી. નદીએ જાય છે સાહેબ, પાણી નથી આવતું, નદીએ પાણી ભરવા જાય છે, અને બોર ખરા છે, બોર સરકારની નલ સે જલ યોજના હાલ 40% ગામોમાં નિષ્ફળ રહી છે. ઘરના આંગણામાં બનાવેલી ટાંકીઓ અને નળ પણ જાણે પાણીની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ નલ સે જલ યોજનાની નિષ્ફળતાની વાત સ્વીકારી આગળ રજૂઆત કરવાની વાત કરી છે. એ ખૂબ ખૂબ સારી યોજના છે, તમારી વાત બિલકુલ સાચી છે. કેટલાક અધૂરા કામો છે અમારા ધ્યાન પર આવ્યા છે, સરકારના પણ ધ્યાન પર આવ્યા છે. એ અધૂરા કામો એ અમે પૂર્ણ કરવાના છે. હમણાં થોડા દિવસ પહેલાં અમારી જિલ્લા કક્ષાની મિટિંગ મળી, ત્યાં પણ આ પ્રશ્ન અમે છેડ્યો હતો. અને જે પણ અધૂરા કામો જે છે, કારણ કે પહાડી એરિયા છે, જે રીતના નળ સે જળ યોજના એક સપાટ એરિયામાં સક્સેસ જાય તો પહાડી એરિયામાં એ સક્સેસ ના જાય, તો આ એક નવો વિષય આવ્યો છે, સરકાર અમે ધ્યાન દોરીશું. એક તરફ ઉનાળાની કાળજાળ ગરમી જેમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા, ત્યારે અલવા ગામની મહિલાઓ અને કિશોરીઓએ માથે બેડા મૂકીને અંગ દઝાડતી ગરમીમાં પાણી ભરવા જવા માટે મજબૂર બની છે. ઘરના આંગણે જ્યારે નલ સે જલ યોજના અંતર્ગત નળ નંખાયા ત્યારે ગામના લોકોને એક આશા બંધાઈ હતી કે હવે પાણીની રજડપાટથી મુક્તિ મળશે, પણ આજે એ આશા પણ જાણે ઠગારી નીવડી રહી હોય તેવી લાગણી ગામના લોકો અનુભવી રહ્યા છે. પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા.